મહીસાગરનો નવો જ બનેલો હાડોડ બ્રિજનો એપ્રોચનો ભાગ બેસી ગયો છે. બંને તરફથી એપ્રોચનો ભાગ બેસી જતા બ્રિજ જોખમી બન્યો છે. શિવાલય ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીએ આ બ્રિજ બનાવ્યો છે. પુલનો એપ્રોચ બેસી જતા રસ્તાનું પણ ધોવાણ થઈ રહ્યું છે. વર્ષ 2022માં તત્કાલીન મંત્રી પૂર્ણેશ મોદીએ તેનું ઈ લોકાર્પણ કર્યું હતું. 18 કરોડના ખર્ચે આ હાડોડ બ્રિજ બનાવવામાં આવ્યો હતો. બ્રિજ એક બાજુથી નમી ગયો હોવાની આશંકા વ્યક્ત કરાય છે. માર્ગ જોખમી હોવાથી તમામ પ્રકારની અવર જવર બંધ કરી દેવામાં આવી છે. રસ્તાની બંને તરફ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. લોકોની અપેક્ષા હતી કે હાડોડ પુલ ઉપર સબમર્સિબલ જગ્યાએ મોટો પુલ બને તો રસ્તો ગાંધીનગર જવા માટે બારમાસી બને, પણ આપણે જોયું કે 20 કરોડ જેવી માત્ર રકમ ખર્ચવા છતાંય આ પુલ આજે બંધ કરવામાં આવ્યો છે. એની પરિસ્થિતિ તમે જુઓ તો બે બાજુના એપ્રોચ બેસી ગયા છે અને સરકારના પૈસા જેમ પાણી વેડફાટ થાય છે એમ સરકારના પૈસાનો પણ બિલકુલ વેડફાટ થયો છે. એક પિલર ખસ્યો એવું લાગે છે, કારણ કે આખો જ એપ્રોચ અને પેરાપેટ છે બેન થયેલી જણાય છે. એટલે આ એક જોખમી વસ્તુ જણાઈ રહી છે. સરકારી તંત્રની બિલકુલ લાપરવાહીને લીધે ફક્ત વર્ષની અંદર જ્યારે પુલ બંધ થતો હોય એ વિચાર માગી લે છે. વર્ષ 2022માં નવીન રોડ બનાવવામાં આવ્યો છે. મહીસાગર જિલ્લાના મુખ્ય મથક એટલે કે લુણાવાડાથી ગાંધીનગર રાજ્યના પાટનગરને જોડતો મુખ્ય માર્ગ, હાલ મુખ્ય માર્ગ પર આવેલો બ્રિજ જે હાડોડ બ્રિજ છે તેના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું. હાલ જે હાડોડ બ્રિજ છે તે ગત વર્ષે બનાવવામાં આવ્યો છે. 18 કરોડના ખર્ચે એનું રોડ બનાવવામાં આવ્યો છે. ઈ લોકાર્પણ પૂર્ણેશ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ હાલ આ બ્રિજના દ્રશ્યો ખૂબ વિકટ જોવા મળી રહ્યા છે. જે પ્રકારના દ્રશ્યો છે તે જોતા જે 18 કરોડ રૂપિયા છે તે સરકારના પાણીમાં ગયા હોય તેવા દ્રશ્યો છે. હાલ આજે શિવાલય ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા આ રોડનું કામ કરવામાં આવ્યું હતું. જે પૂરો રોડ છે તે 84 કરોડની આસપાસનું તેનું કામ કરવામાં આવ્યું છે. પરંતુ જો બ્રિજની વાત કરીએ તો બ્રિજ તે 18 કરોડના ખર્ચે બનાવવામાં આવે છે. બ્રિજની બંને તરફનો એપ્રોચ જે ખૂબ બેસી ગયો છે, પાણીમાં ધોવાઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરીએ તો જો આ બ્રિજ બેસ્યો છે તેને લઈને વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્ર સતર્ક છે અને આ જે માર્ગ છે તે માર્ગ હાલ બંધ કરવામાં આવે છે. જે પ્રકારના દ્રશ્યો છે હાલ આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું. જે બંને તરફ બેસી ગયો છે, હાલ આ જે રેલિંગ છે તે રેલિંગ પણ અહીં તૂટી ગઈ છે. આ દ્રશ્યો છે તે આપણે ફરીથી એક વખત બતાવવાનો પ્રયત્ન કરીશું. હાલ જે 50 ફૂટ જેટલી જે રેલિંગ છે તે તૂટી ગઈ છે અને જે રોડ છે તે બંધ કરવામાં આવે છે. સ્થાનિક પોલીસ પ્રશાસન દ્વારા બંને તરફ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે, જેને લઈને હાલ જે વાહન વ્યવહાર છે તે બંધ કરવામાં આવે છે. ભદ્રપાલસિંહ સોલંકી, જી મીડિયા, મહીસાગર. મહીસાગરના મલેકપુર પાસે આવેલા તાત્રોલી બ્રિજનો સ્લેબ તૂટ્યો છે. નદીના ભારે પ્રવાહમાં ડામરના પોપડા નદીમાં વહી ગયા છે. મલેકપુરથી મુનપુર ભાગલિયા સહિતના ગામનો સંપર્ક કરાયો છે, કપાઈ ગયો છે સંપર્ક. બ્રિજનો સ્લેબ ઉખડી જતા સળિયા દેખાવા લાગ્યા. તંત્રની ઘોર બેદરકારી જોવા મળી રહી છે. ગઈકાલે અનરાધાર વરસાદ છે તે વરસી રહ્યો હતો અને ઉપર વાસમાં પણ જે પ્રકારે વરસાદ વરસ્યો હતો જેને લઈ કડાના ડેમમાંથી 10 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. મહીસાગર નદીમાં પાણી છોડતા જે બ્રિજ હતા તે પાણીમાં ગરકાવ થયા હતા. હાલ જે બ્રિજોના દ્રશ્યો છે તે આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું. હાલ G24 કલાકની ટીમ છે તે પહોંચી છે મલેકપુરથી તાત્રોલી ગામે, કે જે તાત્રોલી બ્રિજ આવેલો છે. મહીસાગર નદી પરનો આ તાત્રોલી બ્રિજ, હાલ આ દ્રશ્યો છે તાત્રોલી બ્રિજના. જે ડામર છે તે ડામર રોડ પરથી ઉખડી અને નદીમાં છે તે નદીમાં પડ્યો છે. હાલ આ દ્રશ્યો આપ જોઈ શકો છો, જે ડામર નદીની અંદર પડ્યો છે. જે પ્રકારે વાત કરીએ તો હાલ આ તાત્રોલી બ્રિજ જે મલેકપુરથી ખાનપુર, મુનપુર અને ભાગલિયા ગામને જોડે છે, જે ભાગલિયા, ખાનપુર અને મુનપુરના લોકો છે તેઓને મલેકપુરનું જો કોઈ કામ પડે તો હાલ અત્યારે 30-40 કિલોમીટરનો એરિયા ફરીને તેઓને મલેકપુર આવવાનો વારો આવ્યો છે. ખાસ કરીને વાત કરીએ તો આ તાત્રોલી બ્રિજ હાલ ક્ષતિગ્રસ્ત થયો છે. જે પ્રકારે આ નુકસાનીના દ્રશ્યો છે તે હાલ G24 કલાક પર એક્સક્લુઝિવ આપણે બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ. હાલ જે પ્રકારે અહીંયા આ દ્રશ્યો તબાહીના જોવા મળ્યા છે. વરસાદ તો બંધ થયો છે, પરંતુ હાલ જે નદીમાં પાણી વહી રહ્યું છે અને નદીમાંથી પાણીનો પ્રવાહ ઓછો થયો છે ત્યારે નુકસાનીના અનેક જે જોવા મળી રહ્યું છે. હાલ જે પ્રકારે વાત કરીએ તો હાડોડ બાદ તાત્રોલી બ્રિજના પણ દ્રશ્યો અલગ જ પ્રકારના જોવા મળી રહ્યા છે. ભદ્રપાલસિંહ સોલંકી, જી મીડિયા, મહીસાગર.